આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના વાલકીબેન પારધીની બિનહરીફ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ભૂપતાજી મકવાણા બહુમતીથી વિજેતા બનતા કોંગ્રેસે ફરી એકવાર જિલ્લા પંચાયતમાં સત્તા હાસિલ કરી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વર્ષે પ્રમુખ તરીકે અનુસૂચિત જનજાતિ મહિલાની સીટ હોવાથી ફક્ત કોંગ્રેસમાંથી વાલકીબેન પારધીએ દાવેદારી નોંધાવી હતી, તો સામે ભાજપ પક્ષમાં એક પણ અનુસૂચિત જનજાતિની મહિલા ન હોવાને કારણે ભાજપમાંથી પ્રમુખની દાવેદારીમાં એક પણ ફોર્મ ન ભરાતા કોંગ્રેસના વાલકીબેન પારધી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જો કે ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાંથી એક એક ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂપતાજી મકવાણાને 36 મત મળ્યા હતા, જ્યારે ભાજપના રાજાભાઈ પટેલને 30 મત મળતા કોંગ્રેસના ભૂપતાજી મકવાણા બહુમતીથી ઉપપ્રમુખ બન્યા હતા. જો કે કોંગ્રેસે ફરીથી જિલ્લા પંચાયતમાં સત્તા હાસિલ કરતા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પક્ષનો આભાર માનીને વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. ફરી એકવાર જિલ્લા પંચાયતમાં બહુમતીના જોરે કોંગ્રેસ સત્તા ઉપર આવતા કોંગ્રેસ પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ હતી. જો કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોએ એકજૂટ થઈને કોંગ્રેસની સત્તા જાળવી રાખતા જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે બંને નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ કોંગ્રેસ પક્ષનું જ શાસન જિલ્લા પંચાયતમાં રહેશે અને 2022ની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ તમામ બેઠકો ઉપર જીત હાંસિલ કરશે. નમસ્કાર, મારા પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મારા સાથી સદસ્ય મને ટેકો આપે એ બદલ હું આભાર માનું છું. ધારાસભ્યશ્રીઓ, સંગઠન પ્રમુખશ્રી, તમામ અધિકારી કર્મચારી, પત્રકાર મિત્રો, એમનો ખૂબ ખૂબ આભાર. મારાથી જે રકમ બનશે તે હું તમામ પ્રજા હિતના કામોમાં પાછી પાની નહીં કરું અને ખાતરી આપું છું. જય હિન્દ. બેન, આપ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છો, એવા કયા વિકાસના કામો છે જે પહેલા કરજો? બનાસકાંઠા જિલ્લાના તમામ વિકાસના કામો કરી છે. આપ સૌને નમસ્કાર. આજે બનાસકાંઠા જિલ્લાની પ્રમુખ ઉપપ્રમુખમાં જ્યારે મારે ઉપપ્રમુખ તરીકે વરણી થઈ, એમાં સૌ પ્રથમ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આયના બરભારી ચંદનજી ઠાકોર સાહેબ, બલદેવજી ઠાકોર સાહેબ, જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, નથાભાઈ પટેલ સાહેબ, ખરાડી સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના વડા સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી સાહેબ અને વિશેષ મારા 36 સાથી મિત્રો જેને મને ખૂબ સહકાર આપ્યો અને મારા તરફ મતદાન કર્યું, એટલે હું એનો પહેલાં તો 37 સભ્યનો હૃદયથી ખૂબ ખૂબ એનો આભાર માનું છું. સાથે સાથે આપ સૌનો, પત્રકાર મિત્રોનો, પોલીસ પરિવાર મિત્રોનો અને તમામ શિક્ષણકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપ અમારા કોંગ્રેસનું સંગઠન બનાસકાંઠા જિલ્લાનું હોય કે ટોટલ પક્ષનો, પણ હું એક સૈનિક તરીકે એનો પણ આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીમાં જે કોંગ્રેસ પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે અને પ્રમુખ તરીકે અમારા પારગીબેન અને ઉપપ્રમુખ તરીકે ભૂપતજી ઠાકોરની વરણીથી છે, વરણીને અને કોંગ્રેસના સદસ્યોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેસ પાર્ટીનો પણ આભાર વ્યક્ત. આવા કોરોનાની મહામારીની સંકટ વચ્ચે જે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ અને શાંતિપૂર્ણ જે પ્રક્રિયા શરૂ થઈ છે, એ તમામ અધિકારીઓનો અને અત્યાર સુધી જે કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકરો જે સાથને સહકાર આપ્યો અને બનાસકાંઠાના પ્રભારી તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી પણ આવતા 2000ની સમયમાં જે ચાર્જ આવે એમાં પણ કોંગ્રેસનો ઝંડો લહેરે અને 2022ની જે ચૂંટણી આવે એમાં બધી સીટો કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય એવી શુભકામનાઓ પાઠવું છું.